નમસ્કાર, મને માત્રા હું પટેલ સેજલ બેલજી વસિષ્ઠ વિદ્યાલયમાં પ્રાઇમરી સેક્શનની અંદર સ્ટાન્ડર્ડ 4th માં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, નજીકમાં આપણે 3rd યુનિટ ટેસ્ટ આવી છે. તમે લોકો દરેક જણ તૈયારી કરતા હશો અને કરો છો બધા, ઓકે? તો ચાલો આ વિડીયોથી આપણે રિવિઝન ના ક્વેશ્ચન પેપર પ્રમાણે આપણે 3 પ્રશ્ન કરીશું. પહેલો છે મેચ ધ ફોલોઇંગ, સેકન્ડ ટુ ઓલ વર્ડ્સ, અને થર્ડ છે રાઈટ ટુ નેમ્સ ફોર ઈચ. તમને આ દરેકને આવડતા હશે, તમને ઓનલાઈન ક્લાસમાં પણ લખવા આપે છે એની રીડિંગ પણ કરવાનું છે. પણ હા, ટીચર જે વિડીયોમાં કરાવે છે, ઓનલાઈન ક્લાસમાં કરાવે છે, એટલું જ આપણે રીડિંગ કરીએ એ જરૂરી નથી, બરાબર? દરેક ટીચર સબ્જેક્ટ વાઇઝ તમે જે કરાવે છે એક્ઝામ્પલ છે, તમારે એને રિલેટેડ બીજું પણ વાંચન કરવાનું છે, ઓકે? તો ફર્સ્ટ ઓફ ઓલ સાથે જોઈશું મેચ ધ ફોલોઇંગ. પેપરની અંદર તમને સૂચના આપેલી હશે, એ એન્ડ બી પાર્ટ્સ આપેલા હશે, બરાબર? તમારે પહેલા એ એન્ડ બી બંને તમારે જોવાના છે, બરાબર? આડે તો ડાયરેક્ટ આવે છે, ચાલો કૂકવું તો કૂકવું આવે જ, લખી દો એવું જરૂરી નથી. કૂકવુંની અંદર તમે સ્વીટ વોઇસ બી આવી શકે, બર્ડ્સ પણ આવી શકે, બરાબર? અથવા તો લે અનધર નેક્સ્ટ, બરાબર? આટલું ગમે તે આવી શકે, તમારે એમાંથી એનો આન્સર શોધવાનો છે. ચાલો કૂકવું તો કૂકવું અહીંયા શું આપેલું છે? બર્ડ્સ. તો તમારે લખવાનું છે આન્સરમાં બર્ડ્સ, ઓકે? ચાલો નેક્સ્ટ છે ચીલી. તો ચીલી રિલેટેડ મેન્શન શું છે આમાં? પ્લાન્ટ્સ. કેમ પ્લાન્ટ્સ છે? કારણ કે ચીલી એ પ્લાન્ટ્સ પર થતી વેજીટેબલ છે. સો એને આપણે આન્સરમાં પ્લાન્ટ્સ લખીશું. નંબર થર્ડ છે હટ. હટ એટલે શું થાય? તમે લખો છો હટ હટ એટલે હટ કી થાય, હટ એટલે શું થાય? ઝૂંપડી, બરાબર? તો અહીંયા હટ ને રિલેટેડ શું આવેલું છે? લીફ નહીં આવે, બર્ડ્સ નહીં આવે, શીતલ નહીં આવે, પ્લાન્ટ્સ નહીં આવે. તો શું આવે? ટાઈપ ઓફ હાઉસ, બરાબર? ઘરનો એક પ્રકાર. આપણે 17મા પાઠમાં અંદર જોયું કે ટાઈપ્સ ઓફ હાઉસ કયા કયા છે, તેમાં હટ, સ્લમ, બેંગલોઝ, બરાબર? આ બધા આપણે જોયા હતા. તો એમાં એક પ્રકાર અહીંયા આપેલો છે, અહીંયા તમે લખી શકો ટાઈપ્સ ઓફ હાઉસ, બરાબર? ત્યાર પછી છે ઇંગ્લિશ. ઇંગ્લિશનું શું છે અહીંયા? સિકલ. કારણ કે દેખાવમાં કોના જેવું છે? સિકલ, એટલે કે દાતરડા જેવું. અને નંબર 5 બબલું. હવે એક જ રહે છે ને આન્સર છે, તમને ખ્યાલ જ છે, કારણ કે બબલુના કોમ્પ્લેક્સની અંદર લે હતી. સેકન્ડ ક્વેશ્ચન છે આપણો રાઈટ ટુ ઓર ફોલ્સ. સ્ટુડન્ટ્સ, આની અંદર તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું નથી, કારણ કે જો ટ્રુ અને ફોલ્સ લખવામાં મિસ્ટેક કરશો તો ભલે તમારો સાચો છે તો પણ સેન્ટેન્સ તમારું ખોટું રહી જશે. કારણ કે બધાને શું કહેવું હોય? ટી આર યુઈ, ટ્રુ ની જગ્યા તમે લખો ટી આર એ ઈ, તો આ ખોટું આવશે તમારું. એટલે પેટર્ન છે, તમારે શું કરવાનું છે? રાઈટ અને ફોલ્સ ના ચિહ્નો જ કરવાના છે. કોઈ ટ્રુ ફોલ્સ લખવાનું નથી, લખવા ગઈ આ ખોટું પડો તો જવાબદાર તમે ગણાશો, ઓકે? ચાલો પહેલો સેન્ટેન્સ છે, પાછા સ્વામાં બ્રિંજલ રોકનું વાવેતર કરવામાં આવેલું હતું. ચેપ્ટર નંબર 40 આપણે ઘણી વાર રિપીટ કર્યું છે કે પાછા સ્વામી અંદર કયા પાકનું વાવેતર કર્યું હતું? રાઈટ, બ્રિંજલ રોકનું. તો આ શું આવશે? ફોલ્સ, ઓકે? નંબર 2 બ્રોડ બીન્સ પ્લાન્ટ્સ પર થાય છે. તો બ્રોડ બીન્સ એટલે શું? કે તમને ખબર હોય તો તમને ખબર પડે કે વેજીટેબલ પ્લાન્ટ્સ પર થાય, ક્રીપર પર થાય, અંડરગ્રાઉન્ડ થાય છે, ઓકે? તો બ્રોડ બીન્સ મીન્સ આપણી જે વિન્ટર સીઝન એટલે તમારા ઘરમાં પણ બનતી હશે. અદલો તરીકે ઉત્તરાયણ ઊંધિયું, ઊંધિયું શેમાંથી બને? પાપડીમાંથી, બરાબર ને? તો આ બ્રોડ બીન્સ તો એ શેના પર થાય છે? ક્રીપર પર, રાઈટ? મેનેજ કરવાનું છે પ્લાન્ટ્સ. તો આ સેન્ટેન્સ શું આવશે? ફોલ્સ, ઓકે? ત્યાર પછી કુકુંબર, કાચી ખાઈ શકાય તેવી વેજીટેબલ છે. કુકુંબર એટલે કાકડી, આપણે સલાડ તરીકે યુઝ કરીએ છીએ ને. હવે કુકુંબર જેની અંદર કેબેજ આપેલો હોય, ટમેટો આપેલો, ઓનિયન આપેલો, તો પણ આ સેન્ટેન્સ શું આવશે? રાઈટ આવશે, કારણ કે એ વેજીટેબલ્સ ને આપણે કાચી ખાઈ શકીએ છીએ. નંબર 4 નંદિતાના મામા ના મેરેજ હોવાથી મુંબઈ આવ્યું. સાચું છે, નંદિતાના મામા ને મેરેજ હતા? નહીં, નંદિતા તો એના મધર્સ ટ્રીટમેન્ટ માટે મુંબઈ આવી હતી ને, એના મામાના મેરેજ માટે આવી નહોતી. તો આ હશે સેન્ટેન્સ ફોલ્સ. નંબર 5 સ્લમ્સમાં એવરીડે વોટર માટે ઝઘડા થતા હતા.
જરૂર આપણે રોજની સવારના વહેલી સવારે 4 વાગે ઉઠીને પાણીની ટાઈમમાં ઉભા રહી છે અને પહેલી વાર એના ઘરે નહીં પણ એના મામાના જે સ્લમ્સ એરિયા છે ત્યાં આવીને વોટર માટે પણ જગા થતા જોતા એવી નવાઈ લાગી બરાબર એટલે આ સેન્ટેન્સ શું આવશે રાઈટ આવશે નંબર 6 ઓનિયન ક્રોપનું વાવેતર જુલાઈ મહિનામાં કરવામાં આવે છે તમારા ઘરે ખેતર હોય તમે ઓનિયન ક્રોપનું વાવેતર જૂનમાં કર્યું હોય નવેમ્બરમાં કર્યું હોય અને તમે અહીંયા તમે રાઈટ ફોર્સ તમારે તેનો સ્પ્રે કરવા આવશે નેક્સ્ટ મુખમાં કયો મંથ આપેલો છે જુલાઈ તો એ જ તમારે કરવાનું છે જુલાઈ મંથ છે તો રાઈટ છે પણ તમારા ઘરમાં જો ઓક્ટોબરમાં કર્યું હોય તમે એને રાઈટ આપશો કે અહીંયા ફોર્સ આપશો તો તમારો પ્રોફિટ છે ટેક્સ્ટબુક ને ધ્યાનમાં રાખીને જ આપણે આન્સર લખવાનો છે હવે છે ટુ નીડ્સ વેજીટેબલ્સ અહીં આપે છે પણ અહીંયા એમ નથી આપ્યું કે પર થતી હોય લીવર પર પ્લાન્ટ્સ પર કે પછી અંદર કરવાનું અન્ય વેજીટેબલ્સ છે તો તમે ગમેલી વેજીટેબલ્સ અહીંયા લખી શકો એના માટે તમે ફ્રી છો બરાબર તો આપણે એક ચીલી લખ્યું પછી ટોમેટો પણ હા સ્કૂલ છે તો ખાસ ધ્યાન રાખજો કે તમારે સ્પેલિંગ જે લખો છો એ સાચી હોવી જોઈએ ગમે તે તમે લખો ત્યારબાદ છે અંતર્વર્ડ અંતર્વર્ડ મીન્સ શિકારી પછી શિકારી પછી માં આવશે રો મીન્સ થાય બાજ અને બીજો આવશે કાઈ એટલે કે સ્તંભી કાઈ એટલે તમે ચગાવેલી પતંગ નહીં બરાબર એટલે બર્ડ્સ રિલેટેડ છે એટલે સ્તંભી થાય કાઈ એટલે પતંગ થાય છે પણ કાઈ એટલે સ્તંભી પણ થાય છે જે અંતર પણ આવે છે હવે અહીંયા છે બર્ડ જો અહીંયા મતલબ પર છે તો આપણે અંગલી હેલે બર્ડ કરતો શું અહીંયા બર્ડ છે તો આપણે એને ગમે ત્યારે આ જ્ઞાન લખતા તો કાઈ તો પણ તમે લખી શકો બરાબર કાંતે થોડા અલગ રો એન્ડ પેરેજિસ પેલિંગ તમને ઇઝી લાગે એ જ આપણે લખીશું પ્લાન્ટ્સ પર થતી વેજીટેબલ જો અહીંયા વેજીટેબલ્સ છે તો ચીલી ટોમેટો લખ્યું છે હવે પ્લાન્ટ્સ પર તો પ્લાન્ટ્સ પર ચીલી પણ થાય છે એન્ડ બ્રિંજર બરાબર કે જે પ્લાન્ટ્સ પર થતી વેજીટેબલમાં ત્યાર પછી ટાઈપ ઓફ હાઉસ ઘરના પ્રકારમાં હર્ટ એન્ડ સ્લમ આ બંને આવી શકે એન્ડ લાસ્ટ પાણીમાં યુઝ થતા ટૂલ્સ તો એમાં શિકર બરાબર અને બીજું ફ્લાવર બરાબર તો આ પ્રમાણે તમારે પુરવણીની અંદર પણ આખું સેન્ટેન્સ લખવાનું છે ત્યાર પછી આન્સર લખવાના છે ઓકે થેન્ક યુ